થઈ જાઓ ત્યારે કાયદો હાથમાં લઈને તમને જે લાગે એ ન્યાય તોડવા માંડો અથવા તમને જે લાગે એ એનો ઉપાય શોધો એનો જવાબ આપો જે આપણા બધા માટે ખૂબ ખૂબ ચિંતાનો વિષય છે. કહેવા માંગીશ નિરાશ નથી આ ગુસ્સો છે આ નિરાશી નથી ધીસ ઇઝ એંગર. એક્ઝામ્પલ આપું છું સોરી સ્ટેટિસ્ટિક્સ આપું છું કે 2016 17 એક્ઝેક્ટ ભૂલી ગયું પણ આપણા ગુજરાત ની વાત કરું અત્યારે કારણ કે ગુજરાત ના ફિગર્સ છે મારી પાસે. કન્વિક્શન રેટ 3% છે. કન્વિક્શન રેટ નો મતલબ એવું કે 100 લોકોનું પેલું એ થાય 100 લોકોનો કેસ ચાલતો હોય એમાં 3 લોકોને જ સજા થાય ને કન્વિક્શન રેટ કહેવાય. અને કયો કન્વિક્શન રેટ આ બહેનો રિલેટેડ એટલે નોટ પેલું શું કહેવાય ચોરી વાળો કન્વિક્શન રેટ નથી કરતી બહેનોની હેરાનગી હતી ડિસ્ટ્રેસ રેપ મોલેસ્ટેશન યુટીઝિંગ ડોમેસ્ટિક વાયલન્સ એનો કન્વિક્શન રેટ 3% છે. હવે જયારે 3% રેટ હોય એટલે તમે સમજો 100 માંથી 3 લોકો જ ગુનેગાર ને બાકી 97 લોકો છૂટી જાય. હવે આ કઈ મજાક છે એટલે લોકોના માઇન્ડમાં શું હોય ગુસ્સો જ આવે કારણ કે ખબર છે કે પેલા ગુનો કર્યો છે છોકરીને રેપ કરી છે હેરાન કરી છે ડોમેસ્ટિક વાયલન્સ કર્યું છે પણ એ છૂટી જાય છે. કેમ છૂટી જાય છે? ઇન્વેસ્ટિગેશન વીક હોય લૂપહોલ્સ હોય જ્યુડિશિયરી ઢીલી ચાલતી હોય. જ્યુડિશિયરી ઢીલી ચાલવામાં બીજો કહી દો બીજો ડેટા આપી દઉં ગુજરાતનો ડેટા 95% પેન્ડન્સી ઓફ કેસીસ પાછા આપણા રિલેટેડ બેનો રિલેટેડ જ વાત કરું છું અને 95% પેન્ડન્સી નો મતલબ એવો કે લેટ અસ 1000 કેસ ચાલતા હોય તો 950 કેસમાં જજમેન્ટ આવ્યું હોય તે બી પેલું 3 વાળું અને બાકી 950 કેસ વર્ષોથી ચાલતા રહેતા હોય એને પેન્ડન્સી કહેવાય. એટલે તમે સાંભળો કે લોકો ત્રાહિમાન પુકારી ગયા અને અગર આજે અરુણાચલ પ્રદેશમાં થયું તો એટલે થયું કારણ કે ત્યાં બી આવું થઈ રહ્યું છે અને ત્યાં બી લોકો કંટાળ્યા છે કે સારું કોઈ ગુનેગાર બધા છૂટી જાય છે અને છૂટીને પાછી અમારી સામે જ આવીને તાતા થયા કરે કે દેખો મેં છૂટ ગયા મેરા કુછ નહીં હુઆ મેં તો ઓર બી કરૂંગા કારણ કે એક વાર જે માણસ છૂટે એ બીજી બે છોકરીઓને હેરાન કરે. એટલે લોકોને આખરે કાનૂન હાથમાં લેવો પડ્યો. એટલે એઝ અ કન્ટ્રી આ શરમજનક છે પણ આપણા કરતા વધારે શરમ આપણી ગવર્મેન્ટ ને આવી જોઈએ ને આપણી જ્યુડિશિયરી ને આવી જોઈએ કે